બોટાદ તાલુકાના સિથિડી ગામમાં ગુજરાત ભૂમિધસ ડિપોમાં રાત્રે આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થવાની દહેશત. બોટાદ તાલુકાના સિથિડી ગામે રાત્રિના અંદાજિત 5:30 વાગ્યાના સુમારે સાળંગપુર રોડ પર આવેલ વનમાળીભાઈ ગઠુરભાઈ મોંઘસાણાના ભૂમિધસ ડેપો કારખાનામાં અચાનક ભીષણ આગ લાગી કોલ્ડ સ્ટોરેજ સહિત બળીને ખાક થઈ ગઈ હોવાની માહિતી મળી રહ્યા છે. આગ એટલી ભીષણ હતી કે કારખાનાની દિવાલો પણ ફાટી ગઈ છે. પ્રથમ દ્રષ્ટિએ મીટરની અંદરથી અથવા ફાયરના જોડામાંથી આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. વહેલી સવારથી જીબીમાં ફોન કરવા છતાં 5 કલાક પછી ફાયરમેન સેથાળી ગામે પહોંચ્યા હતા. તે સમય દરમિયાન કારખાનું સંપૂર્ણ બળીને ખાક થઈ ગયું હતું તેવી જાણકારી મળે છે. ત્યારે બેદરકારીકોની આ લાખોના નુકસાનનું ફળતર કોણ ચૂકવશે તેવા પ્રશ્ન ઉઠે છે. રાઠોડ પ્રકાશ સાથે પ્રવીણ ભટ્ટ, લોકસમના ન્યૂઝ,